નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત નોનસ્ટોપ સાથે હું છું દીપા અને હું છું જિજ્ઞાસા. એક મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરામાં પીવાના દૂષિત પાણીને લઈને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. ઢોલ નગારા સાથે મેયરનો વિરોધ કરવામાં આવ્યો છે, ઘેરાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ કોર્પોરેશનની કચેરીને બાનમાં લીધી હતી અને મેયરનો ઘેરાવો કર્યો હતો. ઢોલ નગારા સાથે કોંગ્રેસે મેયરનો ઘેરાવો કર્યો હતો. શહેરભરમાં પીવાના દૂષિત પાણીને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. કોર્પોરેશનની સભાની કામગીરી રોકવાનો પણ કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરાયો. કોંગ્રેસના વિરોધને પગલે સભા મોકૂફ રાખવામાં આવી છે. વડોદરામાં પીવાના દૂષિત પાણી મુદ્દે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોર્પોરેશનની કચેરીને પણ બાનમાં લેવામાં આવી હતી. ઢોલ નગારા સાથે કોંગ્રેસે મેયરનો ઘેરાવો કર્યો હતો. ત્યાં સિક્યુરિટી પણ હાજર હતી, સિક્યુરિટીને પણ ધક્કે ચડાવવામાં આવી હતી. મેયર જિગીશાબેન શેઠનો કોંગ્રેસ દ્વારા ઘેરાવો કરી લેવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ સભાને મોકૂફ રાખવાની ફરજ પડી હતી. મહત્વનું છે કે કોર્પોરેશનની કામગીરી શું આ રીતે થશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે. જ્યાં પ્રજાના પ્રશ્નોને લઈને આ સભામાં ચર્ચા થવી જોઈતી હતી, તેને બદલે કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો. સભા મોકૂફ રાખવાની ફરજ પડી. શું આ રીતે પ્રજાના પ્રશ્નો મુદ્દે ચર્ચા થશે તે પણ એક સૌથી મોટો સવાલ છે. વડોદરામાં પીવાના દૂષિત પાણીને લઈને જ્યાં બેસીને ચર્ચા થવી જોઈતી હતી, તેને લઈને વિરોધ થયો છે. આજે કોર્પોરેશનમાં સભા હોય અને સભા હોય ત્યારે મેયરશ્રીને પોતાને રૂમમાં ન જવા દેવું, સભાખંડમાં ન જવા દેવું, સુઈ જવું, મેયરશ્રીને ધક્કે ચડાવવા, આ કેટલી નીચી રાજનીતિ કહેવાય. અને આટલી નીચી રાજનીતિ જ્યારે કોંગ્રેસ કરતી હોય ત્યારે આ ક્યારેય શાંખી ના લેવાય. અને કોંગ્રેસના વિચાર આવા જ હોય છે, પ્રજાના પ્રશ્નો અને પ્રજાની વાચા આપવા માટે. ગઈકાલથી મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી, કમિશનર સાહેબ, અમારા મંત્રી શ્રી યોગેશભાઈ અને આખી કોર્પોરેશનની ટીમ. તો વડોદરામાં પીવાના દૂષિત પાણીને લઈને કોંગ્રેસે હલ્લાબોલ કર્યો હતો અને મેયર જિગીશાબેન શેઠનો વિરોધ પણ કર્યો હતો. અને આજ અંગે વધુ વિગતો મેળવીશું. વડોદરાથી અમારા સંવાદદાતા અમિત ઠાકોર જોડાયા છે. અમિત, જ્યાં કોર્પોરેશનની સભા મોકૂફ રાખવામાં આવી, કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો, શું વિગતો? જિજ્ઞાસા, જો આજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી. એ સામાન્ય સભા જેમાં શહેરના તમામ કાઉન્સિલરો આવે છે અને પોતપોતાના વિસ્તારમાં જે સમસ્યાઓ છે, લોકોને જે તકલીફ નડી રહી છે તેને લઈને રજૂઆતો કરે છે. આજે પણ એ જ પ્રકારની સામાન્ય સભા હતી, પરંતુ તે પહેલા કોંગ્રેસે પાલિકામાં આવીને હલ્લાબોલ કરી દીધો અને તેને જ લઈને વડોદરાની જે મેયર ઓફિસ છે આપ અહીંયા જોઈ શકો છો, તેમાં ચિંતા જોવા મળી રહી છે. વડોદરાના મેયર ડોક્ટર જિગીશાબેન શેઠ છે, એમની બાજુમાં બેઠા છે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ડેપ્યુટી મેયર છે ડોક્ટર જીવરાજભાઈ અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે નલિનભાઈ ઉપાધ્યાય, ચેરમેન સતીશ પટેલ. આ તમામ અધિકારીઓ પદાધિકારીઓ એટલા માટે અહીંયા ભેગા થયા છે, સાંસદને એટલા માટે અહીંયા મેયર ઓફિસ દોડી આવવું પડ્યું છે, કારણ કે વડોદરાના મેયરનો ઘેરાવો કરવામાં આવ્યો. પીવાના પાણીના પ્રશ્ને કોંગ્રેસે ખૂબ ધાંધલ ધમાલ કરી હલ્લો મચાવ્યો. એટલું જ નહીં, વડોદરાના મેયરનો ઘેરાવો કરીને તેમને ધક્કે પણ ચડાવવામાં આવ્યા અને તેને જ લઈને ખૂબ ચિંતા અત્યારે અહીંયા પ્રસરેલી છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને પણ અહીંયા દોડી આવવું પડ્યું છે, તેમની સાથે વાત કરીશું. બેન, અહીંયા આવી જવું પડ્યું છે સ્વાભાવિકપણે ચિંતાનો વિષય છે, મેયરને ધક્કે. મહિલા છું, સાંસદ છું અને મહિલા મેયર હોય એટલે ચોક્કસ મેયરશ્રીની જોડે આવવું જ પડે. અને આજનું જે કૃત્ય કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યું, મહિલા મેયરશ્રીએ હંમેશા સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે પણ આ બોર્ડમાં એક માતૃતુલ્ય સ્વભાવથી કામ કર્યું છે. મેયર બન્યા પછી પણ ભાજપ કોંગ્રેસ નથી રાખ્યું, બધાને સાંભળ્યા છે. અને આજે જે રીતે ગઈકાલથી મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયર, અમારા મંત્રીશ્રી યોગેશભાઈ, હું પોતે, આખી ટીમ પાણી માટેની ચિંતા કરીને સોલ્યુશન કેવી રીતના આવે એ બે દિવસમાં આવવાનું છે, આ કોંગ્રેસના પેટમાં રેડાયું છે. અને એટલે આજે એમને એવું લાગ્યું કે હવે આ વડોદરાની જનતાને પાણી બી જો મળી જશે તો અમારી પાસે મુદ્દો શું છે. અને એના માટે મેયરશ્રીને સભાખંડમાં ન જવા દેવાય, ધક્કે ચડાવે, આ ક્યાંની માનસિકતા? તમે મહિલા મેયર અને માતૃતુલ્ય, જિગીશાબેન
ઉંમરમાં એટલા મોટા છે કે બધા જ સભાસદના માતૃતુલ્ય હોય એવા જિગીશાબેન છે, અને એમને ધક્કે ચડાવે જે લોકોએ આ કર્યું છે કોંગ્રેસના કાર્યકર્તાઓએ. અને હું તો એવું બી કહું કોંગ્રેસના નેતાઓને પણ કે આ તમને શોભતું નથી. બેને હંમેશા તમને ખૂબ માન આપ્યું છે, અને જ્યારે મહિલા મેયર જિગીશાબેને આટલું માન આપ્યા પછી આજે જે રીતે બેનને ધક્કે ચડાવવામાં આવ્યા છે, આ ક્યારેય ન ચલાવી લેવાય. એમણે પોતે મંથન કરવું જોઈએ કે આ કોણે કર્યું છે, કયો એમનો કાર્યકર્તા છે. અને એમને પણ એમણે ધમકી, અને હું તો એવું કહું છું કે એમને બોલાવે અને શિખામણ આપે કે આ રીતના સંસ્કાર તમારા કોંગ્રેસના છે ને, એટલે જ ઘેર બેઠા છો. વડોદરાના મેયર પણ આપની સાથે છે, તેમને પૂછી લઈશું તેમની સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવ્યું. બેન, કેવા પ્રકારનું વર્તન થયું, અને તમે જયારે બહાર હતા ત્યારે ક્યાં જઈ રહ્યા હતા? આજે સભા હતી 5:30 વાગે સાંજે, અને એઝ યુઝવલ બીજી 2 વાગે પછી હું અને ડેપ્યુટી મેયર અમે સાથે જઈએ હતા. ત્યાંથી અમે અંદર જઈએ. અમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે એવી કલ્પના પણ નહોતી કે બહારનું વાતાવરણ કેવું હશે. અને અમે જવાનો, મને એમ હતું કે બધા ઊભા છે પણ સ્વાભાવિક છે, એમનો કંઈક રોષ હોય, ઊભા હોય, પણ જવાનો રસ્તો અમને આપી દેશે. આઈ નેવર એક્સપેક્ટેડ કે જવાનો રસ્તો નહીં આપવો, બારણું બંધ કરીને અંદરથી પણ બહારથી બંધ કરી દેવું જેથી અંદરથી કોઈ બહાર ના આવી શકે કે બહારથી કોઈ અંદર ના જઈ શકે, એવી વ્યવસ્થા કોંગ્રેસે કરી હશે એવી અમને કલ્પના પણ નહોતી. એટલે અમે આગળ જવાની કોશિશ કરતા હતા. પાછળ ત્યાં આગળ જે બધા ઊભા હતા એમના સપોર્ટર્સ, એ લોકો અમને જવા ન દેવા માગતા હતા, અને પછી રીતસર લાંબા થઈને ત્યાં આગળ સૂઈ ગયા. એટલે કંઈ હું એમના પર પગ મૂકીને તો જવાની નહોતી, અને મારે આ બાજુ કે આ બાજુ જવાનો કોઈ સ્કોપ પણ નહોતો, અને પાછળથી ધક્કા મારતા હતા જેથી કરીને હું ત્યાં પડી જઉં. પણ ખબર નહીં, ઈશ્વરે પણ મને એવી તાકાત આપી છે. મારી સાથે મારી કોર્પોરેટર બહેનો હતી, ડેપ્યુટી મેયર હતા, અમારા મારી બે સિક્યુરિટી હતી, અને 2 જેન્ટ્સ કાઉન્સિલર પણ હતા, અને મેં પાછળ ધક્કો માર્યો જેથી કરીને હું પડી ન જાઉં. ધક્કામુક્કી થઈ તમારી સાથે જે રીતનું વર્તન કરવામાં આવ્યું, આપ શું કહો? આ જે રીતનું વર્તન કરવામાં આવ્યું એ ખરેખર ખૂબ શરમજનક બાબત છે. વડોદરા શહેરમાં એક મહિલા પર આ રીતે વર્તન થાય અને પાણી મળી જશે એવા ડરથી કરવામાં આવે, એ ખરેખર આ કૃત્ય, એને માટે કોઈ શબ્દ જ ના વપરાય, એટલું ખરાબ. હા, એ કરીશું અમે. તો આ વડોદરાના મેયરને આપે સાંભળ્યા, એ પહેલા સાંસદને સાંભળ્યા, તેમનું કહેવું છે કે કોંગ્રેસ દ્વારા જે પણ કૃત્ય કરવામાં આવ્યું, વડોદરાના મહિલા મેયર છે તેમની સાથે આ રીતનું વર્તન કરવું, તેમને ધક્કે ચડાવવા કોંગ્રેસની હલકી રાજનીતિ છે તેવું સાંસદનું કહેવું છે. વડોદરાના મેયર પણ આ મુદ્દે ખૂબ જ ચિંતિત છે, ખૂબ જ એક પ્રકાર કહી શકાય કે નારાજગી છે, કારણ કે તેમને એવી અપેક્ષા નહોતી કે કોંગ્રેસ આ પ્રકારનું વર્તન કરશે. અને જે પણ ધાંધલ ધમાલ થઈ તેને લઈને હવે વડોદરાના મેયર પોલીસ ફરિયાદ કરવા પણ જઈ રહ્યા છે. જી જિજ્ઞાસા. જી બિલકુલ, અમિત, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને મેયર જિગીશાબેન શેઠને આપણે સાંભળ્યા, તેઓએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા નિમ્ન કક્ષાની રાજનીતિ કરવામાં આવી, કારણ કે જે સભામાં આ પ્રશ્નોને લઈને ચર્ચા થવી જોઈતી હતી તેને લઈને સભા જ મોકૂફ રાખવામાં આવે એ પ્રકારનો વિરોધ કોંગ્રેસે નોંધાવ્યો છે અને નિમ્ન કક્ષાની રાજનીતિ કરાઈ. સવાલ એ થઈ રહ્યો છે કે વિરોધની આ કેવી રીત, કારણ કે પ્રજાના પ્રશ્નોનું જ્યાં સમસ્યાનું જ્યાં સમાધાન લાવવાનું હોય, ચર્ચા કરવાની હોય, ત્યાં આ પ્રકારે વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસે અને મહિલા મેયરને ઘેરવામાં આવ્યા હતા. તો વિરોધની આ કેવી રીત, શું અન્ય રીતે પણ રજૂઆત કોંગ્રેસ નહોતી કરી શકતા, તે પણ સવાલ મંતવ્ય ન્યૂઝ પૂછી રહ્યું છે. પ્રદૂષિત પાણી મુદ્દે આવો વિરોધ શા માટે, કારણ કે આ જ મુદ્દાને તેઓ મેયર સમક્ષ, ડેપ્યુટી મેયર સમક્ષ અને કમિશનર પણ ત્યાં હાજર હતા, તેઓ રજૂઆત કરી શકતા હતા. રાજ્યભરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે અમદાવાદ શહેર પણ ડેન્ગ્યુ સહિતની મચ્છરજન્ય બીમારીથી બાકાત રહ્યું નથી. શહેરની 16 સિવિલ અને 18 સિવિલમાં ડોક્ટર અને સ્ટાફ મળીને કુલ 52 લોકો ડેન્ગ્યુમાં સપડાયા છે. 18 સિવિલ હોસ્પિટલમાં ઓક્ટોબરમાં 380 અને સપ્ટેમ્બર મહિનામાં 483 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. તકેદારીના ભાગરૂપે હોસ્પિટલ તંત્ર દ્વારા સતત ફોગિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે અમદાવાદ સિટીની વાત કરું તો 380 જેટલા દર્દીઓ છે, એમાંથી 13 જેટલા અમારા આરોગ્ય કર્મચારીઓ છે. મેડિકલ સ્ટુડન્ટ્સ, નર્સિંગ સ્ટાફ, ડેન્ટલ, રેસિડેન્ટ ડોક્ટર્સમાં પણ ડેન્ગ્યુ જોવા મળ્યો છે. હોસ્પિટલ દ્વારા અમારા હાઉસકીપિંગના એજન્સી દ્વારા એનું સવાર સાંજના જે લાર્વા અને બ્રીડિંગ જેનાથી ફેલાઈ રહ્યા છે એડિસ
ડેન્ગ્યુ એને ડામવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ રહ્યો છે. ફોગિંગ થઈ રહ્યું છે, સાફ સફાઈ થઈ રહી છે, જ્યાં પાણી ભરાય છે તેમને નિકાલ કરવામાં આવે છે અને તમામ પગલાં અમારી હોસ્પિટલ તરફથી લેવામાં આવેલા છે. સમગ્ર રાજ્યમાં રોગચાળાએ માજા મૂકી છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. જે રીતે મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલટી, કમળાના રોગો જે છે તે દિવસે દિવસે વધી રહ્યા છે, ત્યારે જે પ્રાઇવેટ હોસ્પિટલો હોય કે પછી સિવિલ હોસ્પિટલો હોય તેમાં દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે. જે રીતે જો વાત કરીએ તો દર્દીઓ જે છે તે ડેન્ગ્યુના દર્દીઓ છે, તેનું કારણ એ છે કે જે રીતે મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે તેને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી છે. આપણી સાથે પેશન્ટ છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કેટલા દિવસથી તેઓ એડમિટ છે, શું થયું છે તમને અને કેટલા દિવસથી એડમિટ છો. ડેન્ગ્યુ થયો છે અને 3 દિવસથી એડમિટ છો. અચ્છા, ખાસ જો વાત કરીએ, ડેન્ગ્યુ થયો છે, તમે સોલા સિવિલમાં એડમિટ છો, કયા પ્રકારની સેવા આપવામાં આવી રહી છે અને ખાસ જો વાત કરીએ તો જે મચ્છરો જે છે હોસ્પિટલોમાં મચ્છરોની પ્રમાણમાં જોવા મળે છે ખરા? હા, મતલબ અધા અમુક વોર્ડમાં અવેલેબલ અમુક વોર્ડમાં હોય છે મચ્છર, બાકી ના પણ હોય, ડિપેન્ડ કરે છે. અત્યારે અહીંયા આગળ છે થોડા ઘણા, પણ ઠીક છે, સર્વિસ સારી છે હોસ્પિટલની. સો જે રીતે મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે તેને કારણે રાજ્યની અંદર જે દર્દીઓ જે છે તેની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. કેમેરામેન પ્રમોદ સાથે વૃંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી છે ત્યારે આ તરફ કેશોદમાં રોગચાળાને કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઇનો લાગી છે. 500થી વધુ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. ખાનગી હોસ્પિટલોમાં એક મહિનાના સરેરાશ 5 જેટલા ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ નોંધાયા છે. રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તાલુકા હેલ્થ ઓફિસર કચેરીએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને લઈ કેશોદ શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓ મારફત ઘરે ઘરે ફરી અને તાવના કેસોનું સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે કામગીરી વધુ ઘનિષ્ઠ અને સારી રીતે થાય અને કોઈ તાવના કોઈ પણ કેસ છૂટી ન જાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા શહેરી આરોગ્ય કેન્દ્રના એરિયાના જે કોઈ પણ તાવના કેસ પ્રાઇવેટ સેક્ટરમાં પણ જતા હોય તેમનું પણ લાઇન લિસ્ટ અત્રેની કચેરીથી મેળવી તથા સ્ટાફ સાથે સંકલન કરી અને તાવના કેસના આજુબાજુના એરિયાનું સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલ જે આપણા વિસ્તારમાં જે રોગચાળાની સિઝન ચાલુ છે આમાં ખાસ કરીને તાવ, શરદી, ઉધરસ અને ઉલટીના કેસ વધારે જોવા મળે છે. અત્યારે હાલ કેશોદ સીએચસી ખાતે દરરોજ આશરે 500 જેટલા કેસ આવે છે જેની સારવાર કરવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓને દાખલ કરીને બાટલા ચડાવવામાં આવે છે. આમાં ખાસ કરીને જે અત્યારે રોગચાળો જોવા મળે છે એમાં ઉધરસ અને તાવ અને કડતર, ઉલટી જેવા કેસીસ જોવા મળે છે. રાજ્યભરમાં રોગચાળાએ ભરલો દીધો છે ત્યારે અમરેલી જિલ્લાના બગસરાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર દર્દીઓથી ઉભરાયું છે. શરદી, તાવ, વાયરલ ઇન્ફેક્શન જેવા રોગના દર્દીઓનો જાણે રાફડો ફાટ્યો છે. દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલને રવિવારે પણ ખુલ્લી રાખવામાં આવી હતી. અહીંના તબીબો પૂરતી સારવાર આપી રહ્યા હોવાનું દર્દીઓએ જણાવ્યું હતું. અત્યારે અહીં ઉપસ્થિત તમામ સ્ટાફ તેમજ લેબોરેટરી સારી કામગીરી બજાવી રહ્યો છે અને આપણને તાત્કાલિક સારવાર આપી અને આપણને યોગ્ય કાર્યવાહી કરી રહ્યું છે. ડેન્ગ્યુના કેસ, મેલેરિયાના કેસ, શરદી ઉધરસ કેસ એટલા બધા વધી ગયા છે કે સાહેબ પાસે ગરદી પણ એટલી બધી થાય છે કે સાહેબે રવિવારે પણ ચાલુ રાખવું પડે છે. રાજ્યમાં ડેન્ગ્યુથી હાહાકાર મચાવ્યો છે ત્યારે સુરતમાં પણ સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થયો છે. જ્યાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાઈ રહ્યા છે, ડેન્ગ્યુના કેસમાં 15-20% વધારો થયો છે ત્યારે કેસ કાઉન્ટર પર દર્દીઓની લાંબી લાઇનો લાગી છે. ઉલ્લેખનીય છે, છેલ્લા 1.5 મહિનામાં હજારો લોકો ડેન્ગ્યુની ઝપેટમાં આવી ચૂક્યા છે. રાજ્યમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસો જામનગરમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં 1700 જેટલા ડેન્ગ્યુ પોઝિટિવ કેસો જામનગરમાં નોંધાઈ ચૂક્યા છે. જીજે હોસ્પિટલમાં ગઈકાલે 44 ડેન્ગ્યુના કેસો નોંધાયા હતા, જેના સામે 46 દર્દીઓને ડેન્ગ્યુની સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. જીજે હોસ્પિટલમાં હાલ 150 જેટલા દર્દીઓ ડેન્ગ્યુની સારવાર હેઠળ છે. જીજે હોસ્પિટલમાં હવે ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 600 જેટલા આરોગ્ય વિભાગના મેડિકલ સ્ટાફ દ્વારા શહેરમાં સર્વેલન્સ ઉપરાંત ફોગિંગ દવાનો છંટકાવ સહિતની કામગીરી યથાવત કરવામાં આવી છે. બિલકુલ, સૌપ્રથમ તો આપને જણાવી દઉં તો રાજ્યમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસો છે તે જામનગરમાં નોંધાયા હતા. તેને લઈને જ
ક્યાંક હવે જે કહી શકાય કે ડેન્ગ્યુના કેસો છે તેમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે જામનગરની જીજી હોસ્પિટલમાં દરરોજ 50-60ની એવરેજ પર જે ડેન્ગ્યુના પોઝિટિવ કેસો નોંધાતા હતા તેની જગ્યાએ હવે 30-40 ડેન્ગ્યુના કેસો છે તે નોંધાઈ રહ્યા છે. ગઈકાલ જામનગર જીજી હોસ્પિટલના રિપોર્ટની વાત કરીએ તો 44 જેટલા જે દર્દીઓ છે તે ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા અને તેની સામે જે 46 જેટલા દર્દીઓ છે તેને ડેન્ગ્યુની સારવાર આપ્યા બાદ રજા પણ આપી દેવામાં આવી છે. ત્યારે વાત કરવામાં આવે તો સૌ પ્રથમ જામનગરમાં જે આરોગ્યની ટીમો છે તે મેદાને ઉતરી છે અને જે સર્વેલન્સની કામગીરી સહિત જે ફોગિંગથી દવાનો છંટકાવ તે પણ કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખાના અધિકારી ઉપસ્થિત છે, એમની જોડે જ વાત કરશું. પંચાલ સાહેબ, જે રીતે આરોગ્યની ટીમ કામ કરી રહી છે, સૌ પ્રથમ તો જામનગરને ડેન્ગ્યુથી મુક્તિ ક્યારે? હા, તો હાલ આપણે જે રીતે તમને વાત કરી મેં કે ભાઈ 7 જિલ્લાની ટીમો ગવર્મેન્ટ દ્વારા આપણને ફાળવવામાં આવી છે, જેમાં 7 મેડિકલ ઓફિસર, 1 એપિડેમિક મેડિકલ ઓફિસર, 1 ડિસ્ટ્રિક્ટ મલેરિયા ઓફિસર, 1 THO સર છે અને 97 MPW, એના 7 MTS. આમ ટીમ 7 જિલ્લાની છે, પ્લસ આપણા જામનગર સિટીના થઈ ટોટલ અત્યારે 600 વ્યક્તિઓ આ રોગચાળાના નિયંત્રણ માટે કામ કરી રહ્યા છે અને દૈનિક ધોરણે 18,000 જેટલા ઘરોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. તેમાં પૂરા નાશક કામગીરી કરવામાં આવે છે, જો મચ્છરના પૂરા કોઈના ઘરમાં મળે તેનો નાશ કરવામાં આવે છે. સાથે સાથે મારી જામનગર શહેરની જનતાને પણ અપીલ છે કે તમારા ઘરમાં ક્યાંય ખુલ્લું પાણી ન રાખો, એને ઢાંકીને રાખો જેથી મચ્છર અંદર પ્રવેશે નહીં અને મચ્છર ઈંડા મૂકે નહીં. તો જે પૂરા છે, મચ્છરના બચ્ચા છે, જો પૂરા નહીં થાય તો મચ્છર નહીં થાય તો આ ખૂબ ઝડપથી આપણે ડેન્ગ્યુના રોગ પર નિયંત્રણ લાવી શકીશું. તો આ રીતે અમારી અત્યારે હાઉસ ટુ હાઉસ કામગીરી ચાલી રહી છે. સાહેબ, જો વાત કરવામાં આવે તો હવે જે ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે, એટલે કે જે કહી શકાય કે ડેન્ગ્યુથી મુક્તિ જામનગરને મળી શકે છે? હા, એટલે ચોક્કસ હવે જે ઘટાડો જોવા મળી રહ્યો છે તે 10-15 દિવસમાં ઘણો ખરો, ઘણા અંશે આપણને ઘટાડો જોવા મળશે, જે કામગીરી થઈ રહી છે એ પ્રમાણે આપણે અત્યારે કહી શકીએ. હતા જામનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના અધિકારી કે જેમનું કહેવું છે કે જે હવે થોડા જ દિવસોમાં જે આરોગ્ય વિભાગની ટીમો કામ કરી રહી છે અને 600 જેટલા લોકો છે તે આરોગ્યને લઈ અને હાલ મેદાને ઉતર્યા છે, ઘરોઘર જઈ અને જે સર્વેલન્સની કામગીરી ફોગિંગથી દવાનો છંટકાવ પણ કરી રહ્યા છે, એટલે કે હવે જે થોડા દિવસોમાં જામનગરને ડેન્ગ્યુથી મુક્તિ કરવામાં આવે તેવો આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે. તહેવારોને ધ્યાને રાખી જામનગરમાં ફૂડ વિભાગનું ચેકિંગ યથાવત કરવામાં આવ્યું. મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ચેકિંગ હાથ ધરાયું. શહેરની નામાંકિત શ્રીખંડ સમ્રાટ અને નવલભાઈ મીઠાઈવાળાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. જુદી જુદી મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા. વડોદરા ખાતે આવેલી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. હજુ દિવાળી સુધી આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું. ફૂડ વિભાગની કાર્યવાહીને પગલે ભેળસેળિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા માનનીય કમિશનર સાહેબની સૂચનાથી અત્યારે દિવાળીના તહેવારો હોય જેથી મીઠાઈ અને ફરસાણનું ચેકિંગ કરી અને એના ઇન્સ્પેક્શન કરીને સેમ્પલ લેવામાં આવે છે અને છેલ્લા 4-5 દિવસથી સતત અમારી આ ઝુંબેશ શહેરમાં ચાલુ છે અને અત્યાર સુધીમાં અમે 23 જેટલા સેમ્પલ મીઠાઈ ફરસાણના લીધા છે અને આજે પણ આ અત્યારે 3 જેવા સેમ્પલ લીધા છે અને આ દરેક સેમ્પલને અમે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરામાં મોકલશું અને જેનો રિપોર્ટ આવે આગળની કાર્યવાહી કરશું. માવાના બદલે ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરી બરફી બનાવતા રાજ્યના તમામ કારખાનાઓ સીલ કરાયા છે. ભેળસેળયુક્ત માવું બનાવવાના મામલામાં મહેસાણા રાજ્યમાં પ્રથમ નંબરે છે. દિવાળી પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આવા 40થી વધુ એકમોની નોટિસ ફટકારી છે, જેમાં મહેસાણાના 21, અમદાવાદના 8, ગાંધીનગરના 6, રાજકોટના 3, જૂનાગઢના 2 અને ભાવનગર, વડોદરા તેમજ સુરતના 1 એકમને નોટિસ ફટકારાઈ છે. આવો ભેળસેળયુક્ત માવો માર્કેટમાં માત્ર 100-150 રૂપિયામાં મળતો હોવાથી નાના વેપારીઓ આવા માવામાંથી મીઠાઈ બનાવીને ગ્રાહકોને વેચે છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા માવાની મીઠાઈ ખાવાથી ગ્રાહકોનું બીમાર પડવું નિશ્ચિત હોય છે. 21 તારીખે સોમવારે બેઝિંગ ચાઇનાથી 10 પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાત લેનાર છે. એમાં આજે વાત કરીએ તો ઇન્ડિયા અને ચાઇના ફાર્મા ક્ષેત્રે બહુ જ કનેક્ટેડ છે. અત્યારે આપણે મોટાભાગના કેમિકલ્સ, બલ્ક ડ્રગ્સ, એક્ટિવ ફાર્મા ઇન્ગ્રેડિયન્ટ્સ અને કી સોર્સ મટીરિયલ ચાઇનાથી આપણે લગભગ 80% આપણે ગુજરાતને ઇમ્પોર્ટ કરીએ છીએ અને આપણે એ દવાઓ બનાવીને એને ટેબ્લેટ, કેપ્સ્યુલ, ઇન્જેક્શન, અલગ અલગ ફોર્મ બનાવીને આપણે વિશ્વમાં એનો નિકાસ કરીએ છીએ. તો આજે ઇન્ડિયા ચાઇના પર સખત ડિપેન્ડન્ટ છે, પ્લસ ચાઇના એનું ફોર્મ્યુલેશન મોટાભાગનું યુરોપથી ઇમ્પોર્ટ કરે છે અને એને ખૂબ જ કોસ્ટલી હોય છે.
તો આજે ઇન્ડિયા પાસે એક એફોર્ડેબલ દવા બનાવવાની આખી સ્કિલ છે, ફોર્મ્યુલેશનની ખાસ કરીને. મહેસાણામાં ફૂડ વિભાગે અલગ અલગ વિસ્તારના કારખાનામાં દરોડા પાડ્યા છે. બરફી બનાવવાના 15 કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા. દિવાળી પહેલા ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો હતો. ફૂડ વિભાગની ટીમ દ્વારા 40 થી વધુ નમૂના પણ લેવામાં આવ્યા છે. ભાજપના ઉપક્રમે પેટા ચૂંટણીને અનુલક્ષીને અમદાવાદમાં વિવિધ 3 સ્થળોએ સભા અને સંમેલન યોજાયા હતા. અમરાઈવાડી વિધાનસભા બેઠકના ઉમેદવાર જગદીશ પટેલના સમર્થનમાં અનુસૂચિત જાતિ મોરચા સંમેલન અને ડોક્ટર સંમેલન યોજાયો હતો. ભાઈપુરા વોર્ડમાં કર્ણાવતી સોસાયટી ખાતે મળેલા સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ વિશે ટિપ્પણી કરી હતી. કોંગ્રેસને પણ તેમણે આડે હાથ લીધા હતા. કદમાં નાના છે, વહીવટમાં મોટા છે. મને એવું લાગે છે કે અહીંયા બહુ જામ છે નહીં, એટલે પાછો તમારા મૂળ સ્થાનક એવું યોજાવ ગણપતિ બેઠા છે. તમે બધા ગણપતિ અહીંયા બેઠા, બોલવા મને અહીંયા આપો એટલે ગણપતિ ના પાડે. ગણપતિ છે ન્યા આવો. કોંગી નગરસેવિકા પર પોલીસ ફરિયાદ થયાના મામલે નવો વળાંક સામે આવ્યો છે. મંતવ્ય ન્યૂઝના પ્રતિનિધિએ ડોક્ટર મનોજ નકુમ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં મનોજ નકુમે પોલીસ ફરિયાદ ન કરી હોવાનો ખુલાસો કર્યો. સાંભળો અમારા પ્રતિનિધિ અને ડોક્ટર નકુમ વચ્ચેની વાતચીતનો ઓડિયો. નકુમભાઈ, તો તમે ફરિયાદ નથી કરી, શું કહે પોલીસમાં? એ અરજીના આધારે પોલીસે ફરિયાદ કરી લીધી છે. એમ પોલીસે કરી લીધી છે કે તમે કોર્પોરેશનમાં? મને કાંઈ ખ્યાલ નથી, મને કાંઈ બહુ ખ્યાલ નથી, પણ થઈ ગઈ છે ફરિયાદ, એ હકીકત છે. એમ નહીં, એમ નહીં નકુમભાઈ, ફરિયાદીમાં તમારું નામ છે. હા, તો નામ તો મારું છે, તો મને ખબર પડી ગઈ છે. તો તમારી સાઇન વગર કેમ ફરિયાદ થાય એ હવે ખબર નહીં, અમારે ખબર જોઈ હવે શું છે. કાં તો તમે પોલીસ સ્ટેશને ગયા હોવ ને તો તમારી ફરિયાદ લઈ શકીએ એ લોકો. તમે પોલીસ સ્ટેશને ગયા હતા? એ પછી મારે ત્યાં કઈ મંતવ્યમાં નથી લેવાનું, સારું ન્યૂઝમાં કઈ રાજ્યની 6 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ કરાવતા ચૂંટણી પંચે અત્યાર સુધી 1157 પોસ્ટર દૂર કર્યા છે. ઉપરાંત 1805 જેટલા હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા છે. મતદાનના 48 કલાક પહેલા એવા લોકોને વિધાનસભા ક્ષેત્રમાંથી બહાર નીકળી જવાની સૂચના અપાઈ છે, જો ત્યાંના મતદાર નથી. સાથે જ 55 લાખનો દારૂ પણ જપ્ત કરાયો છે. 3326 લોકો સામે સીઆરપીસી અને અન્ય કાયદા હેઠળ કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી પંચ તરફથી 21 ફ્લાઇંગ સ્કોડ, 15 વિડીયો સર્વેલન્સ ટીમ, 6 વિડીયો વ્યુઇંગ ટીમ અને 6 હિસાબી ટીમ કાર્યરત કરાઈ છે. કાયદાના વ્યવસ્થાની બાબતમાં જે 1805 જેટલા હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવેલ છે અને 3326 વ્યક્તિઓ સામે સીઆરપીસી અને અન્ય જુદા જુદા કાયદા હેઠળ નિવારણાત્મક પગલાં લેવામાં આવેલ છે. હતું અયોધ્યા અને પહોંચી ગયા દિલ્હી. કંઈક આવા શબ્દોમાં મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે પ્રવીણ તોગડિયાએ. બોટાદમાં ત્રિશુલ દીક્ષા સમારોહ અને રેલીમાં જોડાયેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ મોદી સરકાર પર પ્રહાર કર્યા. સાથે જ તેમણે હુંકાર કર્યો કે સુપ્રીમ કોર્ટમાં હિન્દુઓની તરફેણમાં ચુકાદો આવે તો પણ રામ મંદિર